माइक बंद करो, बंद करो, बंद करो। टीवी स्क्रीन पर ना दृश्य वर्षो पहला आवेली गुजराती फिल्म अहमदाबाद नो रिक्शावाळोनी याद ताजी करावी रह्या छे। जो बदलाता समय में रिक्शा चलावीने परिवार नो गुजरान चलावो रिक्शा चालको माटे पड़कार रूप बनी रह्यू छे। केम के हाल अहमदाबाद सहित राज्यना अनेक शहरों में बाइक टैक्सी सर्विस नी शुरुआत थई छे, जेमा कोई पण नागरिक आंगळीना टेरवे बाइक ऑनलाइन बुक करावी शके छे, जेमा सामान्य रिक्शा अने टैक्सी करता लगभग अर्धा भाड़ा में ट्रीप मळे छे, जेना कारणे रिक्शा चालकोनी रोजी रोटी जोखम में मुकाई छे। रिक्शा चालको पैसेंजर माटे स्टैंड पर चातक नजरे राह जोता आखो दिवस उभा रहे छे, परंतु पैसेंजरोनो मोटो प्रवाह बाइक के टैक्सी तरफ वळी जता रिक्शा चालकोनी रोजी रोटी पर संकट उभू थयुं छे। आथी आजे अमदावाद में नव्युग ऑटो रिक्शा वेलफेर एसोसिएशन ना सभ्योए बाइक टैक्सी ना विरोध में प्रदर्शन कर्युं हतुं। बंद करो, बंद करो, बाइक बंद करो, बंद करो, बंद करो, बाइक बंद करो, ओला उबेर रैपिडो में प्राइवेट बाइक बंद करो, बंद करो, बंद करो। हमारी रजूआत ये है कि जे ओला उबेर अने रैपिडो जे प्राइवेट बाइक जे चलावे जे एनी अंदर अमने रिक्शा में धंधा में बहु मार पड़ी रह्यो छे, तो ये बंद करवामां आवे अथवा तो एने कॉमर्शियल करवामां आवे एवी अमारी मांग छे। रिक्शा चालकोए सीएम ने पत्र लखी रजूआत करी छे कि हाल में अमदावाद शहर में ऑनलाइन कंपनी ओला उबेर रेपिडो में टू व्हीलर बाइक अने एक्टिवा के अन्य वाहनों पेसेंजर्स नी हेरफेर में वपराई रहा छे, जे सफेद नंबर प्लेट साथेना प्राइवेट वाहन छे, जेथी पेसेंजर नी सेफ्टी नथी तेमज कायदेसर पण नथी। આવી ઓનલાઈન કંપનીમાં રિક્ષા ચાલકોએ જાણ પણ કરી હતી, તેમ છતાં તેના વિશે કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે રેપિડો ઓલા ઉબેરમાં પ્રાઇવેટ બાઇકો ચાલુ કરી છે, તો એનાથી અમને રિક્ષાવાળાઓને ધંધામાં બહુ તકલીફ પડી રહી છે। સરકારશ્રીએ ગેસનો ભાવ ઘટાડ્યો, છતાંય અમારા જે ધંધાનો એ છે એ મેર પડતો નથી, કેમ કે લોકો પ્રાઇવેટ બાઇક બોલાવીને અને એમાં જતા રહેશે, અમે રાહ જોતા રહીએ બરાબર। અને બાઇક ચાલે એનો વાંધો નહીં, કોઈક વ્યક્તિને સામે રોજગાર મળે, પણ એને પણ કોમર્શિયલ કરો અને એના ભાડા ધારાધોરણ મુજબ નક્કી કરો, તો એટલે અમને ધંધો થાય ને એમને મળે અને સરકારશ્રીને ટેક્સની આવક પણ થાય। દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, જેમાં રિક્ષા ચાલકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। હાલ ગેસના ભાવ જરૂર ઘટ્યા છે, પરંતુ બાઇક ટેક્સીના નવા શરૂ થયેલા ચલણના કારણે રિક્ષા ચાલકોને પેસેન્જર નથી મળી રહ્યા, આથી ધંધા પર સીધી અસર પડી રહી છે। રિક્ષા ચાલકોની માંગ છે કે સરકારે રિક્ષા ચાલકોના હિતમાં કોઈ ચોક્કસ નિર્ણય કરે। રજૂઆત એ છે કે સાહેબ, જે ઓલા ઉબેર ને રેપિડોમાં જે બાઇક ચાલુ થઈ છે ત્યારથી રિક્ષાવાળાને ધંધા બિલકુલ ચોપડ થઈ ગયા છે। કોઈ પણ રીતના ધંધો કરતો, હું સવારમાં 8 વાગે નીકળ્યો છું, આ ઉબેરમાં જોઈ જુઓ, એક પણ હજુ રાઈટ 00 છે, પછી તમને ઓલા બતાવો, ઓલામાં પણ 00 છે, કોઈ પણ એક પણ રાઈટ આવતી નથી। નુકસાન એટલે બહુ નુકસાન છે, સાંજે 200-500 ઘરે લઈ જવા એ બહુ તકલીફ પડી રહી છે સાહેબ, કારણ કે ધંધો છે નહીં, ખર્ચા પાણી વધી ગયા છે, ગેસના ભાવ ભલે ઘટ્યા છે પણ રોજગારી મળવી જોઈએ ને। જો કે રેપિડો કે બાઇક ટેક્સીમાં કામ કરતા લોકોને રોજગારી મળે તેની સામે રિક્ષા ચાલકોને વાંધો નથી, પરંતુ સફેદ નંબર પ્લેટથી ચાલતી બાઇક ટેક્સીને પીળી નંબર પ્લેટ આપવામાં આવે અને તેનું પણ અન્ય કોમર્શિયલ વ્હીકલની જેમ માન્યતાની વિધિમાંથી પસાર કરવામાં આવે અને ભાડાના દરમાં સુસંગતતા રાખવામાં આવે તેવી માંગણી કરી છે। ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર રિક્ષા ચાલકોની માંગણીને સ્વીકારે છે કે કેમ। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ અમદાવાદ।